કોંગ્રેસ દ્વારા મહેસાણામાં જનસંવેદના આંદોલન યોજવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા, જેઓએ ભાજપ પર નિશાન તાકતા આક્ષેપો કર્યા હતા કે ભાજપની નિષ્ફળતાને પરિણામે પ્રજા હાડમારી ભોગવી રહી છે, ધંધા રોજગાર ઘટે છે, વિકાસ ઘટે છે, રોજગારી ઘટે છે, તો ખેડૂતોની આત્મહત્યા દેશમાં ગુજરાતનો બીજો નંબર છે, જેની પાછળ આર્થિક જવાબદારીઓ જવાબદાર છે, જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 36 થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તો મુંબઈમાં સરકારની રચનાના વિવાદ મુદ્દે નિવેદન કર્યું હતું કે દરેક રાજકીય પક્ષ માટે ત્રાજવા સરકાર રાખવા જોઈએ, રાષ્ટ્રપતિ શાસન નાખી દેવું એ દેશના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હશે. તેમ છતાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે વાટાઘાટા ચાલુ છે. મને લાગે છે થોડા સમયમાં સારું પરિણામ બહાર આવશે. આજે અને કાલે બે દિવસમાં ગુજરાતના તમામ જિલ્લા મથકોએ જનવેદના સંમેલનના કાર્યક્રમોનું આયોજન થયું છે. દેશની અને ગુજરાતની જનતા ભારે વેદના અનુભવી રહી છે. ધંધા રોજગાર ભાંગતા જાય છે, વિકાસનો દર ઘટતો જાય છે, કારખાનાઓ બંધ થતા જાય છે, રોજગારીઓ ઘટતી જાય છે, ખેડૂતોને બે સાંધા ભેગા કરવાનું મુશ્કેલ બનતું જાય છે, અને એનું પરિણામ એ આવ્યું છે કે ધીરે ધીરે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ એની વિપરીત અસર થતી જાય છે. જનતાને આ ભારે વેદના સહન કરવાનો વખત આવી રહ્યો છે, ત્યારે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે જનતાની વેદનાને વાચા આપવા માટેનો આ કોંગ્રેસ પક્ષનો એક પ્રયાસ છે.